કહાણી બતાડેલી અને એ કહાની ની અંદર અમે જણાવ્યું હતું કે જોલોસા કો અને સ્વેતલાના બંને કાર ની અંદર અને એને સંકેત મળ્યો, આભાસ થયો હતો, ત્યાં આપણે વાતને અધૂરી લઈ ગઈ હતી અને હવે આગળ વધે છે, હવે શું થાય છે? તો કાર તો ભાટ રાજમાર્ગ ઉપર દોડી રહી હતી 120 ની સ્પીડ ઉપર, હા, કે પટ્ટા બાંધેલા હતા અને કોઈ સંકેત ના કારણે ગભરાયેલો યોરો સાકો કંઈક વિચારતો હતો, પણ એને પોતાના વિચારોને ખંખેરી નાખ્યા. ઓહો. અને એને પોતાના ગાડીની અંદરમાં સ્પીડને ઓર ઝડપ વધારી. ઓહો હો હો. જેમ જેમ ઝડપ વધતી ગઈ તેમ તેમ એક થ્રિલિંગ ઊભું થતું ગયું અંદરમાં. વાવ. પણ મિત્રો, એ જ વખતે જોલો સાકુની ફોન પર એક રિંગ બજવા માંડી. ઓકે. રિંગ 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 રિંગ. બાજુમાં બેઠેલી હતી શ્વેતલાના. શ્વેતલાના ફોન પડવા જાય ત્યાં તો એની પોતાની પણ રિંગ વાગી. હવે બબ્બે ફોનની રિંગ વાગતી હોય તો શ્વેતલાના કોનો ફોન ઉપાડશે? કોનો ઉપાડશે મિત્રો? કન્ફ્યુઝન. તો અહીંયા શ્વેતલાનાએ નક્કી કર્યું કે ભાઈ જોલો સાકુનો ફોન ઉપાડવા દે. નાને તેને ફોન ખુશ મિજાજનો ફોન ઉપાડ્યો. હા હા. જેવો ફોન ઉપાડ્યો કે તેવો જ અંદરમાં ઘૂંટાયેલો જોરદાર તીખો અવાજ રેલાવાનો ચાલુ થયો. ઓકે. એ માણસ કહી રહ્યો હતો કે જોલો સાકુ, આ તારી બાજુમાં બેઠેલી છોકરી તને ગાઈડ કરશે, તારા ઇયરફોનની અંદર આવતો અવાજ તને ગાઈડ કરશે, પણ તારી લાગેલી આ ભાગતી દોડતી કારની અંદરમાં જે બ્રેક છે એ અગર ફેલ હોય તો તું શું કરીશ? બોલો શું કરશે? તમને રાજમાર્ગ ઉપર ગાડી દોડી રહી છે અને પેલો માણસ એને ધમકી આપી રહ્યો છે કે તારી ગાડીની બ્રેક છે, ફેલ છે, બરાબર. આ તારી છેલ્લી સફર. ઓહ. જોલો સાકુ, આ તારી છેલ્લી સફર છે. એ વખતે બંનેની હાલત શું થઈ હશે? એ શ્વેતલાના તો મોડામાંથી ચીસ નીકળી ગઈ. નીકળી જાય ને. તો અને એને થયું કે મારે તો જોલો સાકુની કેવી રીતે આ સંદેશ આપવો, કારણ કે એ કટોકટી સમયની સાથીદાર તો એક જ હતી અંદરમાં. બરાબર છે. તો એણે વિચાર કર્યો કે હું એના પગ ઉપર થપથપાવા માંડી અને સંકેત આપવા માંડી કે ભાઈ તું ગાડીની સ્પીડ ઓછી કર, ઓછી કર, ઓછી કર. ત્યાં જ ફરીથી રિંગ માંગી, ફરીથી રિંગ માંગી અને એ રિંગ શ્વેતલાના ફોન પર આવી. એ શ્વેતલાના ફોન ઉપર એનો ખાસ મિત્ર વારંવાર રિંગ કરી રહ્યો હતો કે એને કંઈક અગત્યની વાત કરવી હશે. મિત્રો, તમને શું લાગે છે? શું વાત હશે? કેવા પ્રકારની વાત હશે અને એમાં પણ શું રહસ્ય હશે? પંડિતજી, શ્વેતલાના એ ફોન જ ના ઉપાડ્યો અને શ્વેતલાના એ પેલાને તાબડતોબ પગ ઉપર થપથપાવી થપથપાવીને ઇમરજન્સીનો સંકેત આપ્યો કે જોલો કટોકટીની ક્ષણ છે અને તું સમજ કે ગાડીની સ્પીડ ધીમી કર. જોલો વિચારમાં પડી ગયો. એના કારમાં તો એરફોન લાગેલા હતા, આંખની સામે તો પટ્ટા કાપી હતી, એને તો પછી ખબર જ નથી કે શું બન્યું છે. પણ ત્યારે
Svetlana, there is an avenue. Okay, there is an emergency. Okay. Now you stop the car. Yes. Anyhow. Now how will you stop the car? They have to fail there. So how is it? મને છે ને લોકો ને થોડા છે ને આમ આમ મસ્તી કરવી બહુ ગમે મને, એટલે મેં વિચાર કર્યો કે પેલા એ લોકોને કહો કે જોતી દીધું. ઓહો, તો મિત્રો તમારી માટે મિસ્ટર શશિકાંત તરફથી એક સજેશન છે કે તમારે આગળનું વધારે ને વધારે નિહાળવા માટે માત્ર એક જ સોલ્યુશન છે અને તે છે બેન્ઝો ટીવી. ગૂગલ પર જવાનું અને બેન્ઝો ટીવી ખોલવાનું, BELZO.TV, અને પછી બધા જ મસ્ત વિડીયો પણ સાથે જોવાના. બિલકુલ, તમારો વિડીયો બનાવવો હોય તો અમારો કોન્ટેક્ટ કરવાનો, તમારે એડવર્ટાઇઝમેન્ટ બનાવવી હોય તમારી તો એને માટે બી અમારો કોન્ટેક્ટ કરવાનો, અને ટોકિંગ ક્લાસિફાઇડ બનાવવા માટેનો અમારો ચાર્જ અત્યારે માત્ર 199 રૂપીઝ છે. અને એપ્રોચ કરો, તમને નવાઈ લાગશે કે જે ટેલિવિઝન વાળા એક વિડીયો બનાવવાનો જે કોસ્ટ લગાડે છે, પ્રોડક્શન હાઉસ જે કોસ્ટ લગાડે છે, તમે જરા જાણકારી મેળવી લેજો કે અમે એબ્સોલ્યુટલી ફ્રી આપીએ છીએ. આના વિશે ફરી ક્યારેક વાત કરીશું. હવે આગળ કહીએ કહાની, કહાનીનો એન્ડ શું આવી રહ્યો છે? અને ગાડી તો ઝટકા સાથે ઉભી રહી ગઈ. હવે જાણવું છે ત્રીજા હપ્તામાં